વેલકમ બેક। હવે વાત કરીશું મોંઘવારીની। તો દિવાળી પહેલા ફરી તેલના ભાવ વધ્યા છે। સિંગતેલમાં 20 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે પામ તેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલની માંગ વધતા 20 રૂપિયાના વધારા સાથે હાલ ડબ્બાના ભાવ 2260 રૂપિયા પર પહોંચ્યા છે, જ્યારે 10 રૂપિયાના ભાવ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1630 રૂપિયા થયો છે। તો પામ તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચ્યા। દિવાળી પહેલા તેલના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો જોવા મળશે। ખાસ કરીને છેલ્લા 10 દિવસની વાત કરીએ તો 10 દિવસ પહેલા છે તે સિંગતેલના ભાવમાં ઘટાડો છે તે થયો હતો, પરંતુ ફરી એક વખત છે તે આજે સિંગતેલના ભાવની અંદર વધારો નોંધાયો છે। આપણી સાથે વેપારી ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। ભાવેશભાઈ, જે રીતે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો હતો અને ફરી એક વખત વધારો થયો છે, કેટલો વધારો થયો છે અને આની પાછળનું કારણ શું માની શકાય? સિંગતેલ વધ્યા ભાવથી આમ તો 200 રૂપિયા ભાવ ઘટી ગયા હતા, એ પછી ફરીથી ગઈકાલે એક જ દિવસમાં 60 થી 70 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। સિંગતેલના ભાવ વધારાના મુખ્ય કારણ એક તો બજાર બહુ નીચી થઈ ગઈ હતી, એક એ ગણી શકાય। બીજું કારણ મગફળીમાં 25 થી 40 રૂપિયાનો મણદીઠ વધારો આવેલો છે, એ ગણી શકાય। આ ઉપરાંત આવતા દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં રજા શરૂ થઈ રહી છે, એટલે મગફળીની આવક યાર્ડમાં બંધ થઈ જશે, એ પણ કારણ ગણી શકાય। દિવાળીની અત્યારે ઘરાકી છેલ્લા દિવસો છે, દિવાળીના લાસ્ટ અઠવાડિયું, એટલે એની ઘરાકી પણ ખૂબ સારી છે, એને કારણે ભાવ વધારો આવેલો છે। આ ઉપરાંત મિલર્સોએ જે એક્સપોર્ટરોને અથવા તો બીજી મિલર્સને એક્સપોર્ટ કરવા માટે લાભ પાંચમ સુધીનું તેલ વેચેલું છે, એટલે એ લોકોનું જેટલું પ્રોડક્શન છે એ તેમાં જઈ રહ્યું છે, એટલે હાજર માલમાં પણ સિંગતેલ ઊંચા ભાવે મિલર્સને, જે લોકોને સપ્લાય બ્રાન્ડેડ છે એ લોકોને ઊંચા ભાવે ખરીદી કરવું પડી રહ્યું છે, એને કારણે ભાવ વધારો છે। ખાસ કરીને સિંગતેલનો ભાવ અત્યારે ક્યાં સુધી પહોંચી ગયો છે, સાથે સાથે કપાસિયા તેલનો પણ ક્યાંક ડિમાન્ડ પણ વધી રહી છે, તેમાં પણ ભાવ છે તે 10 થી 15 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે, તેમની શું પરિસ્થિતિ છે અને સિંગતેલના ભાવની શું પરિસ્થિતિ? કપાસિયા તેલ આમ જોવા જઈએ તો દેશી તેલ ગણાય આપણું અહીંનું, પણ કપાસિયા તેલની મુખ્ય ચાલ બહારના જે આપણે ઇમ્પોર્ટ તેલ છે, પામોલિન તેલ છે, સોયાબીન તેલ છે, એની પાછળ ચાલતી વસ્તુ છે। એટલે અત્યારે ઇમ્પોર્ટ તેલ તમે જોવો તો સોયાબીન અને પામોલિન તેલ અકલ્પનીય ભાવ વધારો આવેલો છે। પામોલિન તેલ અત્યારે પર ટીન 1500 રૂપિયાથી 1550 રૂપિયામાં મળી રહ્યું છે, અને સોયાબીન તેલના અત્યારે 1700 રૂપિયા ભાવ છે, એટલે એને કારણે કપાસિયા તેલમાં પણ ભાવ ઘટે એવી કોઈ શક્યતા નથી। જો આપણા ઇમ્પોર્ટ તેલના ભાવ ઘટાડો આવશે તો જ આપણા અહીંના તેલમાં ભાવ ઘટાડો આવી શકે એવું છે, બાકી કોઈ શક્યતાઓ નથી। એટલે અત્યાર સુધી ચાઇના જે સિંગદાણાની ખરીદી કરતું હતું તે હવે સિંગતેલની ખરીદી કરે છે એવું માની શકાય છે? હા, એટલે ચાઇના અને યુરોપ અત્યાર સુધી સિંગદાણાની ખરીદી કરી રહ્યું હતું, ગયા વર્ષે પણ ચાઇના અહીંથી સિંગતેલ ઘણું ખરીદ લઈ ગયું છે, પણ આ વખતે સિંગતેલની એ લોકોની ડિમાન્ડ ઘણી સારી છે, અને સિંગદાણાની ડિમાન્ડ છે પણ જે કાઉન્ટ આપણે અહીંથી જોઈએ છે એ ક્વોલિટી આપણે આપી શકીએ એમ નથી આ વખતે, અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં આપી શકીએ છીએ, એટલે એનું એક્સપોર્ટ આ વખતે સિંગદાણાનું થોડું ઓછું થશે। હજુ કોઈ ભાવ વધવાની શક્યતા ખરી સિંગતેલમાં? સિંગતેલમાં દિવાળી સુધી ડિમાન્ડ સારી રહેશે તો થોડો ઘણો હજી 10-20 રૂપિયાનો ભાવ વધારો કે અથવા તો જે પ્રમાણે ડિમાન્ડ રહે એના ઉપર આધાર છે, એ પ્રમાણે ભાવ વધી શકે એવું છે, પણ દિવાળી પછી ડિમાન્ડ અને સપ્લાય ઉપર આખો આધાર રહેશે। ભાવ એકચ્યુઅલી ઊંચી સપાટીએ તો છે જ। ચોક્કસથી તો આતા ભાવેશભાઈ પોપટ, વેપારી કે જેઓ લગભગ લાંબા સમયથી છે તે સિંગતેલનો અને સાથે સાથે અન્ય તેલનો પણ વેપાર છે તે કર્યા છે, અને ખાસ કરીને જે આ વર્ષે સિંગદાણાની બદલે સિંગતેલની ખરીદી ચાઇના અને યુરોપ કન્ટ્રી દ્વારા કરવામાં આવી છે, તેના કારણે તેલની જે ડિમાન્ડ વધી છે અને ડિમાન્ડ વધવાના કારણે સાથે સાથે ક્યાંક મગફળીની પણ ગુણવત્તા છે તે હલકી હોવાના કારણે છે તે ક્યાંક સિંગતેલના ભાવની અંદર છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે, અને આગામી દિવસોની અંદર હજુ પણ ₹10 થી 20નો વધારો થાય તે પ્રકારની આશા છે તે વેપારીઓ દ્વારા સેવામાં આવી રહી છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Zee 24 કલાક, રાજકોટ।